નમસ્તે બાળ મિત્રો, આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર્વની જે ત્રિદિવસીય આપણે શ્રેણી કરી છે એના અંતિમ દિવસે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આપનું આ યોગના વર્ગમાં હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, આપનો જે આજનો પ્રોગ્રામ છે, આ જે ત્રિદિવસીય પ્રોગ્રામ રહ્યો એ શિવાનંદ આશ્રમ અમદાવાદ અને GCERTના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યો છે. તો જ્યારે પણ આપણે યોગની શરૂઆત કરતા હોઈએ તો યોગની આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીએ છીએ. તો ચાલો પ્રાર્થના માટે તૈયાર, સીધા આપણે બેસીશું. આપણું મસ્તક, ગળું અને છાતી એક લાઇનમાં રહેશે. બંને હાથ નમસ્કાર મુદ્રામાં, આંખો બંધ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વેષાવહૈ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. બાળ મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અર્થાત આખું વિશ્વ આજે યોગનો પર્વ મનાવી રહ્યું છે અને એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે, કારણ કે ભારત સરકારના 2014ના પ્રયાસોને કારણે આજે આખું વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યું છે. તો યોગની ઉજવણી કેવી રીતે હોય? યોગ કરીને જ હોય, ખરી વાત છે? હા, હવે તમે જેમ શીખી ગયા, આગળ વિક્રમ સર છે, શીલા મેમ છે, એ બંનેના કાર્યક્રમમાં તમે જોયું અને એમણે તમને સમજાવ્યું પણ ખરા કે યોગ જ્યારે કરતા હોઈએ એની પૂર્વ તૈયારી રૂપ આપણું પેટ ખાલી હોવું જોઈએ. મતલબ યોગ અને પ્રાણાયામ ભૂખ્યા પેટે કરવા જોઈએ, સવારે કરો કે સાંજે કરો, રાઈટ? પણ આજે આપણે એક એવું આસન શીખીએ કે જે તમે જમ્યા પછી તરત કરી શકો, એનું નામ છે વજ્રાસન. હવે વજ્રાસન કેવી રીતે કરવાનું? જો આપણે કોઈ પણ આસન, યોગ, પ્રાણાયામ કરીએ તો એ પદ્ધતિસર કરવા જોઈએ, ખરી વાત છે? તો જોઈ લો, આપણે આ બંને મિત્રો છે, આપણી સાથે પવન સર છે, ઝીલ મેડમ છે, તો એ બંને કરશે, આપ જોઈ શકો છો અને ધીરે ધીરે ઘરે સાથે કરી પણ શકો છો. તો વજ્રાસનમાં કેવી રીતે આવીશું? તો બંને પગને પહેલાં આગળની તરફ લાંબા કરી દઈશું. જો એમણે કેવી રીતે બંને પગ સાથે લાંબા કર્યા, હા, હવે ડાબા પગને ઘૂંટણમાંથી વાળી અને પગની પાછળની હિપની પાછળની તરફ લઈ જઈશું. પછી ધીરેથી વજન તમારું બધું ડાબા હિપ પર લાવી જમણા પગને વાળીશું અને હિપ સાથે લાવી દઈશું. હવે આગળથી ઘૂંટણ બંને સાથે રહેશે. હવે પાછળની પરિસ્થિતિ કેવી છે? તો જો પવન સર તમને બતાવશે. પાછળથી છે ને બાળમિત્રો, આપણા અંગૂઠા સાથે રહેવા જોઈએ અને એડી દૂર રહેવી જોઈએ, પગની ઉપર પગ ચડાઈને બેસવાનું નથી, બરાબર છે? આ રીતે બેસો તો લાંબો સમય તમે બેસી શકશો. થેન્ક યુ પવન સર. હવે જમ્યા પછી આ કરવાનું કારણ શું? કારણ આપણને ખબર છે કે જમ્યા પછી આપણી પાચન ક્રિયા ચાલુ થાય, બરાબર? તો ત્યાં લોહીનો પુરવઠો વધુ જવો જોઈએ અને જો એ સરસ રીતે જાય તો આપણું પાચન સારી રીતે થાય. અને આ કરવાથી તમે જોઈ શકો છો બંનેની પોઝિશન, જો ઘૂંટણમાંથી પગ વળી ગયા છે તો પગ તરફ જે બ્લડ ફ્લો જતો હોય એ બંધ થઈ ગયો અને બધો જ આપણને પેટમાં મળે છે અને જેના કારણે આપણું પાચન સરસ રીતે થાય છે. અને વજ્ર જેવું આસન નામ છે વજ્રાસન. તો કેમ? કારણ કે આપણા શરીરને એ વજ્ર જેવું બનાવે. હવે જો આમાં થાઈ મસલ, જે સાથળના મસલ છે, પીંડીઓ છે, એ બધાની મજબૂતાઈ વધે છે અને આપણને ખબર છે આપણે રમવા દોડવા માટે પગ તો મજબૂત જોઈએ, ખરી વાત છે? એટલા માટે જ આ આસનનું નામ વજ્રાસન છે. હવે આ આસન આપણને ખબર પડી ગઈ. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો અથવા ઘણા લોકોને આપણે જોયા છે કે જમ્યા પછી ચાલવા નીકળે છે, જે ના કરવું જોઈએ. કેમ ના કરવું જોઈએ એનું કારણ હવે તમને ખબર પડી ગઈ છે, બરાબર છે? કોઈ પણ વસ્તુ જો આપણે સમજીને કરીએ ને તો એ કરવાની મજા જ અલગ છે, ખરી વાત છે બાળમિત્રો? બહુ સરસ. હવે જેમ શીલા મેમે પણ તમને શીખવ્યું કે આસનો કરતાં પહેલાં શરીરને તૈયાર કરવું જોઈએ. તૈયાર કેવી રીતે કરીશું? સૂક્ષ્મ વ્યાયામથી, અને જેને કહેવાય ફ્લેક્સિબિલિટીઝ આપણે કહીએ, ખરી વાત છે? તો ચલો આજે આપણે પણ થોડીક નવી ફ્લેક્સિબિલિટી, સૂક્ષ્મ વ્યાયામ શીખીએ. જો વજ્રાસનમાંથી જ આપણે એ કરીશું થોડી. તો પહેલાં આપણે ઘૂંટણ ઉપર ઊભા થઈ જઈશું. જો ધીરેથી બેલેન્સ કરતા ઊભા થઈ ગયા, હવે બંને પગ વચ્ચે થોડી જગ્યા બરાબર રાખીશું ખભા જેટલું અને પાછળથી બંને પગ છે ને પંજા પર રાખવાનો, બેલેન્સ તમારું કરીને આ કાર્ય કરવાનું છે, બરાબર? હવે બંને હાથને આગળની તરફ લાવો, સામેની તરફ,
હવે બંને હાથનું રોટેશન કરવાનું છે, બંને હાથ પાછળથી આગળની તરફ આખા રોટેટ કરો. વન ટુ, બહુ સરસ બાળ મિત્રો. આ છે ને ક્રિયા ધીરે ધીરે જ કરવાની. એન થ્રી, હવે રિવર્સ, આ જ ક્રિયા આગળથી પાછળની તરફ કરીશું. વન ટુ એન થ્રી, બહુ સરસ. હવે આનું થોડુંક આમાં આપણે બીજું નવું પણ કરી શકીએ. કેવી રીતે? જો કાતરની જેમ આપણે બંને હાથ કરીશું. જો નીચેથી બંને હાથ બાજુથી ઉપર લઈ ગયા અને કાતરની જેમ નીચે લાવ્યા પાછા. વન ટુ એન્ડ થ્રી, હવે રિવર્સ કરીશું આ જ રીતે ત્રણ રાઉન્ડ. વન, જે લોકોને ખભાનો દુખાવો રહેતો હોય છે, આર્મનો પ્રોબ્લેમ રહેતો હોય છે, એના માટે બહુ જ સારું. ટુ એન્ડ થ્રી, બહુ સરસ. ધીરેથી પાછા વજ્રાસનમાં આવી જઈશું. જો આમાં આપણા હાથની મજબૂતાઈ વધે છે, સ્ટ્રેન્થ વધે છે, અહીંયા જે સ્કેપ્યુલા છે એના જે મસલ્સ જે રોટેશન થાય છે એને કારણે એની પણ સ્ટ્રેન્થ વધે છે. ઘણી વખત હોય છે આપણે સાંભળ્યું છે, શોલ્ડર ડિસલોકેટ થઈ ગયો, ખભો એની જગ્યાએથી ખસી ગયો, તો એ ક્યારેય ના ખસે ને, એના માટે આપણે બધી એક્સરસાઇઝ કરવી જોઈએ. બરાબર, ધીરે ધીરે કરવાની. જો યોગની ક્રિયા છે ને હંમેશા ધીરે ધીરે થાય, કોઈ જ ઉતાવળ કરવાની નહીં. બરાબર, ચલો હવે આપણે બીજી એક્સરસાઇઝ કરીએ. તો એમાં બંને હાથનો આપણે છે ને ક્લચ બનાવીશું, બંને હાથને આંગળીઓમાં આ રીતે ભેગા કરી દઈશું ને બંને હાથને આપણે મસ્તકની પાછળ આપણું જે ચોટીનો ભાગ આવે ને ત્યાં મૂકવાનો. હા, હવે જે મિત્રો ચશ્મા પહેરીને કરતા હોય ને તો એ લોકોએ ચશ્મા કાઢી નાખવાના, કારણ આપણે હાથ ભેગા કરીશું ને તો ચશ્મા નડશે તમને. બરાબર, એટલે ધીરેથી હવે જો બંને હાથને આગળની તરફ ભેગા કરો, તમારી કોણી એકબીજાને ટચ થવી જોઈએ. હવે તમને ખ્યાલ આવશે કે આ જે ટેમ્પલ્સ જે લમણા કહીએ ને એ પ્રેસ થશે. ધીરેથી રિલીઝ કરો, ફરીથી પ્રેસ કરો, ધીરેથી રિલીઝ કરો, ફરીથી પ્રેસ કરો અને રિલીઝ કરો. બહુ સરસ. હવે જુઓ તમારા બંને હાથ છે ને હવે આપણે ખભા પર મૂકી દઈશું. જુઓ આ રીતે આંગળીઓ ખભા પર મૂકી દો અને એનું રોટેશન કરવાનું છે અને ફેરવવાના છે. જુઓ ધીરેથી બેક ટુ ફ્રન્ટ, પાછળથી આગળની તરફ લાવશો અને આગળ આવીએ ને ત્યારે બંને કોણી એકબીજાને અડે એવો પ્રયત્ન કરવાનો. ટુ, હવે જુઓ તમે આની અંદર તમારા આર્મ છે એનું રોટેશન થાય છે, સ્કેપ્યુલાનું થાય છે, લંગ્સની ઓક્સિજન સ્ટોરેજ કેપેસિટી પણ વધે. નાવ રિવર્સ, ધીરે ધીરે પાછળની તરફ કરો. વન ટુ, અને બધી ક્રિયા છે ને હસતા મોઢે કરવાની પ્રસન્ન ચિત્તે. બરાબર, એન્ડ થ્રી, બહુ સરસ. હવે આપણે સરસ મજાની ફ્લેક્સિબિલિટી કરી આપણા શરીરને તૈયાર કર્યું છે, તો હવે આપણે થોડા આસનો જોઈએ. તો જુઓ અત્યાર સુધી તમે શીખ્યા કે પીઠ ઉપર સૂઈને કરવાના આસનો, પેટ ઉપર સૂઈને કરવાના આસનો. હવે આપણે આજે ઊભા ઊભા કરવાના આસનો કરીએ. બરાબર છે, તો ધીરેથી પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ અને જ્યારે ઊભા થઈએ ત્યારે બંને પગ સાથે રાખવાના, બંને હાથ બાજુ પર, મસ્તક સીધું રાખવાનું. બરાબર, આને કહેવાય તાડાસન, જે ઊભા ઊભા કરવામાં રિલેક્સિંગ પોસ્ચર છે. બરાબર, હવે જુઓ આમાં ધીરેથી આંખો બંધ કરો અને તમારા શ્વાસની ગતિ પર ધ્યાન રાખો. ધીરેથી ઊંડો શ્વાસ લેવાનો અને ખૂબ જ ધીરે ધીરે છોડવાનો. ફરીથી એક ઊંડો શ્વાસ લેવાનો અને ધીરેથી છોડવાનો. બહુ સરસ, હવે ધીરેથી આંખો ખોલો. હવે જુઓ આસનો જે આપણે કરવાના છે ને એ આસનોની અંદર પહેલું આસન જે છે ને એ બહુ જ સરસ મજાનું આસન છે, જેનું નામ છે વૃક્ષાસન, ટ્રી પોઝ. બરાબર છે, એના ફાયદા ઘણા બધા છે અને તમને બહુ મજા આવશે. ફાયદા જાણ્યા પછી તમને એમ થશે કે આ મારે દરરોજ કરવું જોઈએ. તો કેવી રીતે કરવાનું? પહેલાં તમારા ડાબા પગને ઘૂંટણમાંથી વાળી જમણા પગના સાથળ પર મૂકો અંદરની તરફ, ને શક્ય હોય એટલો પગ ઉપર લઈ જવાનો, એટલે સાથળના રૂટમાં જાય. જુઓ તમે પવનભાઈ અને ઝીલ મેડમે કરેલું છે. બરાબર, હવે ધીરેથી બંને હાથ બાજુ પર લઈ જાઓ અને હાથનો બેલેન્સ કરતાં કરતાં બંને હાથ મસ્તકની ઉપર લઈ જાઓ, બંને હાથ નમસ્કાર મુદ્રામાં લાવા. હવે જુઓ આ આસન કરતી વખતે આંખો ખુલ્લી જ રાખવાની છે, સામેની તરફ તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. બરાબર, કોઈ પણ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરીને રાખો જેથી તમારું બેલેન્સ રહે આની અંદર. અને આ આસનના ફાયદા એ જ છે કે તમારું કોન્સન્ટ્રેશન વધે છે, ધ્યાન તમારું વધે, કોઈ પણ કાર્ય તમે કરો ને તો ફોકસફુલી કરી શકો, મેમરી શાર્પ થાય. બેલેન્સિંગ પોસ્ચર છે તો તમારા શરીર અને મન બંનેનું સંતુલન જળવાય છે.
ધીરેથી પાછા આવો, ધીરેથી બંને હાથ બાજુ પર લઈ જાઓ, બેલેન્સ કરતાં કરતાં બંને હાથ નીચે લાવો અને ધીરેથી પગને રિલીઝ કરો. હવે જુઓ બાળકો, આપણા યોગની અંદર છે ને, પાતંજલ યોગ સૂત્રની અંદર મહર્ષિ પતંજલિએ એક સરસ મજાનું સૂત્ર આપેલું છે જેનું નામ છે સમત્વમ યોગ ઉચ્યતે. મતલબ સમતા જ, કોઈ પણ કાર્ય કરીએ ને તો આપણે બેલેન્સિંગથી કરીએ. તો ડાબી તરફ કર્યું તો હવે આપણે જમણી તરફ પણ કરીશું. હવે બીજા પગને ઘૂંટણમાંથી વાળો, હવે તમારા જમણા પગને વાળો અને ડાબા પગના થાઈ પર, સાથળ પર મૂકો, અંદરની તરફ શક્ય એટલું લઈ જાઓ અને ફરીથી ધીરેથી બેલેન્સ કરતાં બંને હાથ બાજુથી ઉપર લઈ જાઓ, બંને હાથ નમસ્કાર મુદ્રામાં બનાવો અને સામેની તરફ ધ્યાન કેન્દ્રિત કરો. હવે બાળકો એક રહસ્યની વાત કહું, તમારે જો હાઈટ વધારવી છે ને તો આ આસન પણ કરો નિયમિતપણે, હાઈટ સરસ મજાની વધશે, કોન્સન્ટ્રેશન તો વધશે જ, મેમરી શાર્પ થશે, રાઈટ? અને જો શરૂઆતમાં કદાચ તમે પડી જાઓ, નથી થતા, તો દિવાલના ટેકેથી કરો અને પછી ધીરે ધીરે કરો, આગળ આવો, બરાબર? બહુ સરસ. હવે ધીરેથી પાછા આવીશું, બંને હાથ બાજુ પર લઈ જાઓ, બંને હાથ નીચેની તરફ લાવો અને પગને રિલીઝ કરો, બરાબર છે? અને રિલેક્સ ઇન તાડાસન, તાડાસનમાં રિલેક્સ થઈએ, બરાબર છે? ચલો હવે આના પછીનું એક બહુ જ સરસ મજાનું આસન છે જેનું નામ છે ઉત્કટ આસન. હવે તમને નામ સાંભળીને તો આમ આમ થશે, આ શું લાયા? એને કહેવાય ચેર પોઝ, ખુરશી જેવું પણ આસન કરી શકાય. કેવી રીતે કરવાનું? બહુ જ સરળ છે, મજા આવશે. જો પહેલાં બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર કરો, બરાબર છે? તમારા બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર કર્યું, હવે બંને હાથ સામેની તરફ લાવો, આગળની તરફ. હવે ધીરેથી ઊંડો શ્વાસ લઈ ધીરે ધીરે ઘૂંટણમાંથી વળો, જાઓ નીચે, બરાબર? પણ એવી રીતે ઝૂકવા, નીચે જવાનું કે આગળની તરફ ઝૂકી નથી જવાનું, નથી પાછળની તરફ. તમારી સ્પાઇન, જે કમર છે ને, એકદમ સીધી રહેવી જોઈએ. અને આની એક ટ્રીક છે, કહું તમને, કે આમાં જો તમને આ તમારા સાથળ છે ને, જો ત્યાં તમને સ્ટ્રેચ આવે, ત્યાં વજન આવે ને, તો તમે સાચી ક્રિયામાં છો. પણ જો તમને વજન ઘૂંટણમાં આવે તો આપણું પોશ્ચર ખોટું છે, બરાબર? એટલે આ તમે પોતાની જાતે પણ ચેક કરી શકો, બરાબર? હવે ધીરેથી પાછા આવીશું. તમને ખ્યાલ આવ્યો કે આમાં બહુ જ સ્ટ્રેચ આવ્યો, બંને હાથ બાજુ પર રાખી દો, સાથળ ઉપર સ્ટ્રેચ આવ્યો, બરાબર છે? પણ આનાથી એની મજબૂતાઈ વધે, જે ફીમર બોન છે એની સાથેના મસલ્સ છે, કાફ મસલ્સ છે, એની સ્ટ્રેન્થ વધે છે. અને આપણને ખબર છે પગ કેટલા ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફમાં, રાઈટ? તો એની આપણે મજબૂતાઈ વધારીએ. હવે તમને કંઈકનું કંઈક ચટપટું ખાવા જોઈએ, એકનું એક ખાઈને કંટાળીએ, સાચી વાત ને? તો આમાં પણ આપણે કંઈક ચટપટું કરીએ. ચલો હવે આનું એક આપણે વેરિએશન કરીએ છે. બંને હાથ આગળની તરફ લાવો, ઉપર, સામે જે લાવ્યા હતા એવી જ રીતે. હવે છે ને, બંને પગના પંજા પર ઊભા થઈ જાઓ અને હવે ધીરેથી ઘૂંટણમાંથી વળીને આવો નીચે. એટલે ધીરે ધીરે જ્યારે પહેલું પોસ્ચર તમારું સરસ થઈ જાય ને, પછી ધીરે ધીરે તમે આ બીજું પોસ્ચર કરો, તમને એક વધારે, તમને જુઓ હવે પરસેવો લાગશે, હવે આમાં બહુ તાકાતનો ઉપયોગ થશે. ચલો ધીરેથી પાછા આવો અને ધીરેથી બંને હાથ બાજુ પર અને તાડાસનમાં રિલેક્સ થાવ. મજા આવી બાળકો? બહુ સરસ. આ આસનો કરવાથી તમારા પગની સ્ટ્રેન્થ વધે છે, થાઈ મસલ્સની સ્ટ્રેન્થ વધે છે. બીજું કે આ બેલેન્સિંગ પોસ્ચર છે એટલે તમારું મનની તંદુરસ્તી પણ વધે છે. એટલે આસનો અને પ્રાણાયામ કરવાથી આપણા શરીર અને મનની તંદુરસ્તી વધે અને એ બંને સરસ સંતુલનમાં હોય તો આપણે કોઈ પણ કામ ફોકસફુલી કરી શકીએ અને એમાં 100% સફળતા તરફ આગળ અગ્રેસર થઈ શકીએ, બરાબર છે? તો હવે આગળ વધીશું. આગળ કંઈક બીજું નવું કરવું છે? હા, તો જુઓ, હવે જ્યારે પણ આપણે યોગ દિવસ અથવા યોગ કરતા હોય તો આપણને તરત યાદ આવે કે આસનો એટલે સૂર્ય નમસ્કાર, ખરી વાત છે? હા, તો હવે સૂર્ય નમસ્કાર કરવાનો હોય તો સૂર્ય નમસ્કારની પહેલાં એક સરસ મજાનું આસન છે જે આપણે કરવું જોઈએ, કે જેના કારણે આપણું શરીર એ આસન કરવા માટે તૈયાર થાય. કારણ કે સૂર્ય નમસ્કાર એટલે ઘણા બધા આસનોનો સમૂહ છે, તો એની પહેલાં આપણે આપણા શરીરને સરસ મજાનું ખોલીને તૈયાર કરીએ. તો આપણા મેટમાં આપણે ડાબી તરફ આવી જઈશું, કોર્નર પર સામેની તરફ જ જોઈશું, બંને હાથ આપણા શરીરની બાજુમાં છે. હવે તમારા બંને પગ વચ્ચે 2.5 થી 3 ફીટનું ડિસ્ટન્સ કરવાનું, 2.5 થી 3 ફીટની જગ્યા કરો. એક જ વખતમાં પગ જવા જોઈએ, ટુકડે ટુકડે જશો ને એ બતાવે છે કે આપણું ધ્યાન બરાબર નથી. એક જ વાર એટલે આપણે ફર્મ છીએ. યસ, બહુ સરસ.
હવે બંને હાથ વચ્ચે જગ્યા સેમ અંતર કરવાનું છે, જમીનથી સમાંતર કરવાના બંને હાથ. એટલે બંને હાથ વચ્ચે તમે જો ગણિત સરસ ભણ્યા છો ને તો ખબર હશે કે આ 180 ડિગ્રીનો ખૂણો કહેવાય બે હાથ વચ્ચે, બરાબર છે? બહુ સરસ. હવે જુઓ, તમારા ડાબા પગને ડાબી તરફ ફેરવો, ડાબા પગના પંજાને ડાબી તરફ ફેરવો. હવે તમારો જે જમણો હાથ છે ને એને ધીરેથી ઉપરની તરફ ફેરવી કાન પાસે લાવો. હવે જુઓ, ફરીથી બીજો એક ખૂણો બન્યો. ત્રિકોણ આસન આપણે નામ છે તો એમાં ઘણા બધા કોણ આવે, તો આ બીજો ખૂણો આવ્યો. જુઓ, કાટ ખૂણો બન્યો અને 90 ડિગ્રીના ખૂણે રહ્યા, બરાબર છે? બહુ સરસ. હવે ધીરેથી ઊંડો શ્વાસ લઈ શ્વાસને છોડતા છોડતા ધીરે ધીરે ડાબી તરફ ઝૂકો અને તમારા હાથથી તમારા પગનો એન્કલ પકડો. હવે ઉપરનો હાથ કાન પાસે જ છે, શરીર આખું તમારું એક લાઇનમાં રહેવું જોઈએ. હવે જો તમને ખ્યાલ આવે છે કે ઉપરથી આમ વળ્યા છો ને તો જે કમરનો ભાગ છે ને એ સરસ મજાનો ખેંચાણ આવશે, બીજી તરફ પેટ અંદર જતું રહ્યું, બરાબર છે? તો આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ છે, સ્પ્લીન, પેનક્રિયાઝ, લીવર, આ બધાને સરસ મજાની મસાજ મળે છે. એટલે ડાયાબિટીક પેશન્ટ્સ માટે પણ ઘણું સારું છે. સેકન્ડ થિંગ, બેલેન્સિંગ પોસ્ચર છે એટલે કોન્સન્ટ્રેશન વધે, મનની સ્થિરતા વધે, એટલે તન મન બંનેની સ્થિરતા આમાં વધે છે ધીરે ધીરે, બરાબર છે? પગની સ્ટ્રેન્થ તો વધે જ, અને ઘૂંટણ સીધા જ રાખવાના, આમાં ઘૂંટણ બિલકુલ વાળવાના નહીં, બરાબર? બહુ સરસ. હવે ધીરેથી પાછા આવીશું. પાછા આવતા વખતે ધ્યાન રાખવાનું એ 90 ડિગ્રી એમ જ રહેવા જોઈએ, બદલાઈ ના જવો જોઈએ. હા, બહુ સરસ. ચલો, હવે બંને હાથ વચ્ચે ફરી પાછો 180 ડિગ્રીનો ખૂણો કરી દો. બહુ સરસ. હવે હાથ ત્યાં જ રાખો. હવે ડાબો પગ જે નીચે આપણે ફેરવ્યો તો ડાબી તરફ એને સીધો કરી દો. હવે જેમ આપણે આગળ શીખ્યા કે એક બાજુ કરીએ તો બીજી બાજુ પણ કરવું જોઈએ, ચલો તો હવે બીજી તરફ. હવે જમણા પગને જમણી તરફ ફેરવો. બહુ સરસ. હવે ડાબા હાથને કાન પાસે લાવો, ફરીથી બંને હાથ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો કરો, ધીરેથી ઊંડો શ્વાસ અને શ્વાસ છોડતા છોડતા જમણી તરફ ઝૂકો હવે, અને તમારા જમણા પગના એન્કલને પકડવા પ્રયત્ન કરો. બહુ સરસ. તો એ જ પોઝિશનમાં રહેવા થોડો સમય પ્રયત્ન કરો. શરૂઆતમાં શક્ય છે તમે કદાચ વધારે ના રહી શકો, કોઈ વાંધો નહીં, પણ રોજે રોજ જો એની પ્રેક્ટિસ કરવામાં આવે ને તો બહુ જ સરસ આસનો થાય. અમારા સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ અને શિવાનંદજી મહારાજ હંમેશા કહેતા, સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાર. એનો અર્થ, એવરી ડે સિસ્ટમેટિકલી, સાયન્ટિફિકલી, રેગ્યુલરલી, વિધાઉટ ફેલ એન્ડ વિથ ઇન્ટરેસ્ટ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. તમે જો આ રીતે આ 6 સૂત્રોનો અભ્યાસ કરો, એને જીવનમાં આત્મસાત કરો, તો તમે જીવનમાં તમે ચાહો એ દરેક વસ્તુ તમે કરી શકો છો. હવે ધીરેથી પાછા આવો. બહુ સરસ. ફરી બંને હાથ વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો કરો, તમારા જમણા પગને સીધો કરો. હવે બંને હાથ નીચેની તરફ મૂકી દો, બંને પગ સાથે લાવી દો. બહુ સરસ. ચલો, હવે આપણે આપણી મેટમાં ડાબી તરફ ફરી જઈશું, છેક આગળ કોર્નર પર આવી જઈશું અને સૂર્ય નમસ્કાર માટે તૈયાર થઈશું. સૂર્ય નમસ્કારના 12 પોસ્ચર છે, તમે દરેક પવન સર અને ઝીલ મેડમને જોઈને સાથે કરી શકો છો. હંમેશા ધીરે ધીરે જ આ કરવાના છે. તો નંબર 1 છે, એમાં નમસ્કાર મુદ્રા છે, તમારું નોર્મલ બ્રીધિંગ જોઈએ. નંબર 2, શ્વાસ લેતા બંને હાથ આગળ લાવી મસ્તકની પાસે લાવો અને ધીરે ધીરે બેલેન્સ કરતા પાછળની તરફ ઝૂકો. બાળમિત્રો, આમાં તમારું મસ્તક બે હાથની વચ્ચે જ રહેવું જોઈએ. હવે ધીરે ધીરે શ્વાસ છોડતા આગળની તરફ ઝૂકો, બંને હાથને બંને પગની બાજુમાં મૂકવા પ્રયત્ન કરો, મસ્તકને ઘૂંટણમાં લગાડવા પ્રયત્ન કરો, પણ આ દરમિયાન તમારા ઘૂંટણ સીધા જ રહેવા જોઈએ, ઘૂંટણ વળવા જોઈએ નહીં, બરાબર છે? મસ્તકના આડે તો ચિંતા ના કરતા, ધીરે ધીરે ટચ થશે. હવે શરૂઆત જેમ શીલા મેમે કીધું કે આપણે ડાબીથી કરીએ છીએ, તો અહીંયા પણ ડાબા પગને પહેલાં પાછળ લઈ જઈશું અને સામેની તરફ જોઈશું. ડાબો ઘૂંટણ જમીન પર જશે. હવે એક જ જે રિટેન્શન છે, આ એક જ હવે આના પછીનું જે મુદ્રા છે કે જેમાં આપણે શ્વાસને રોકીશું, તો આ શ્વાસ લઈને પગ પાછળ ગયો. હવે બીજા પગને પણ પાછળ લઈ જાઓ અને જેને કહેવાય દંડાસન જેવું પોસ્ચર બને, જિમ્નેશિયમમાં જે લોકો જતા હોય તેને પ્લેન્ક પોઝિશન પણ કહે, અને આમાં આપણે શ્વાસને રોકવાનો છે. જો પેટની ચરબી ફટાફટ ઉતારવી હોય ને તો આ આસનમાં, આ પોસ્ચરમાં રિટેન્શન કરો, વધારે રહેવા પ્રયત્ન કરો. નંબર 6, ઘૂંટણ નીચે, છાતી જમીન પર, મસ્તક જમીન પર લગાવો. આને અષ્ટાંગ નમસ્કાર પણ કહેવાય. તમારા શરીરના 8 અંગ જ જમીન પર છે, બે પગ, ઘૂંટણ, બે હાથ, છાતી અને મસ્તક. બહુ સરસ. એના પછીનો પોસ્ચર નંબર 7, ભુજંગાસન જેવી રીતે છે, એટલે મસ્તકને ઉપર લઈ જાઓ, છાતીને ઉપર લઈ જાઓ,
મસ્તકને પાછળની તરફ ખેંચવા પ્રયત્ન કરો, કોણી થોડી વળેલી રાખવાની, બંને પગ પાછળથી સાથે રહેશે, શ્વાસ લેતા આ ક્રિયા કરવાની છે. નંબર 8, પર્વતાસન પોસ્ચરમાં આવીશું. ધીરેથી બંને હાથ પર વજન લઈ અને ઉપર જઈશું. શ્વાસ છોડતા આ ક્રિયા થશે. હવે જુઓ, આપણે પહેલાં લેફ્ટ લેગ ડાબો પગ પાછળ લઈ ગયા હતા, તો જમણા પગને આગળ લાવીશું હવે અને જમણો પગ સીધો બે હાથની વચ્ચે લાવીને મૂકવા પ્રયત્ન કરીશું. નહીં આવે તો ધીરે ધીરે પકડીને આગળ લાવવાનો, હાથને પાછળ લઈ નહીં જવાના, હા, ચીટિંગ નહીં કરવાની. હા, બહુ સરસ. હવે શ્વાસ છોડતા બીજા પગને આગળ લાવો અને બંને પગ સાથે રાખો. તમારા ફરીથી મસ્તકને ઘૂંટણમાં લગાડવા પ્રયત્ન કરો. હવે શ્વાસ લેતા નીચેથી જ નમસ્કાર મુદ્રામાં આવી બંને હાથ વચ્ચે મસ્તક રાખતા ધીરે ધીરે ઉપર જાઓ અને ધીરે ધીરે બેલેન્સ કરતા પાછળ જવા પ્રયત્ન કરો, જેટલું ઝુકાય એટલું કરો. અને ફરી પાછા શ્વાસ છોડતા નમસ્કાર મુદ્રા. આ થયું અર્ધ સૂર્ય નમસ્કાર. હવે આ જ બીજો પોસ્ચર આપણે કરીએ, જેમાં રાઈટ લેગ જમણા પગને પહેલાં પાછળ લઈ જઈએ, એટલે એક આખું આવર્તન બને સૂર્ય નમસ્કારનું. અને સૂર્ય નમસ્કારમાં આપણે સૂર્ય દેવતાને નમસ્કાર કરીએ છીએ, જે એક સાક્ષાત દેવતા છે, તો એમના સરસ મજાના 12 મંત્રો પણ છે. તો એ મંત્રોચ્ચાર સાથે આપણે જો આરાધના કરીએ તો સોનામાં સુગંધ ભળે એવું કાર્ય થાય. તો આપણે એ પણ જાણીએ કે મંત્ર સાથે સૂર્ય નમસ્કાર કરીએ. ચાલો, હવે પહેલો છે, ઓમ મિત્રાય નમઃ, રવયે નમઃ, સૂર્યાય નમઃ. રાઈટ લેગ બેક. ભાનવે નમઃ. ખગાય નમઃ. ઉષ્ણે નમઃ. હિરણ્યગર્ભાય નમઃ. મરીચયે નમઃ. આદિત્યાય નમઃ. સવિત્રે નમઃ. અર્કાય નમઃ. ભાસ્કરાય નમો નમઃ. ઓમ. હવે બાળ મિત્રો, આપણે ઘણા બધા આસન સૂર્ય નમસ્કારમાં સાથે કર્યા, તો આપણા શરીરને થોડો આરામ આપવો જોઈએ. તો આપણે સવાસનની અંદર રિલેક્સ કરીશું. તમે આગળ સવાસન શીખી જ ગયા છો, બરાબર છે? તો ધીરેથી લાંબા થઈ સૂઈ જાઓ. તમારા પગ વચ્ચે થોડું અંતર રાખો, બંને હાથ શરીરની બાજુમાં રાખો, મસ્તક સીધું, આંખો બંધ. સવાસન છે પણ સૂઈ જવાનું નથી, આપણે જાગ્રત રહેવાનું છે એની અંદર, અને આપણું ધ્યાન આપણી શ્વાસની ગતિ પર જ રાખવાનું છે. ધીરેથી ઊંડો શ્વાસ લેવાનો છે અને ધીરેથી જ છોડવાનો છે, બરાબર? હવે બાળ મિત્રો, તમને એમ થશે કે આ તો મોટા ટીચર્સ છે અને એમણે પરફોર્મ કર્યું, તો અમે ક્યારે આવું સરસ કરી શકીએ? તો આજે તમારા માટે એક સરસ મજાની સરપ્રાઈઝ છે કે તમારા જેવા જ નાના નાના ભૂલકાઓ જે શિવાનંદ આશ્રમમાં આવે છે અને સરસ મજાના એડવાન્સ પોસ્ચર કરે છે, તો આજે આપણે એ લોકોનું પણ થોડું પરફોર્મન્સ જોઈશું, બરાબર? તો ઝીલ મેડમ અને બધા, ચલો હવે આપણે ધીરેથી બેઠા થઈએ. એના માટે બંને પગ સાથે રાખી જમણા પગને ઘૂંટણમાંથી વાળી ડાબા પડખે ફરી જમણા હાથની મદદથી ધીરેથી બેઠા થઈશું. તો આજે પરફોર્મન્સ જોવું છે. ચાલો, તો આપણે આજે બોલાવીએ પરફોર્મન્સ કરવા માટે એડવાન્સ આસનનું. આપણા નાના નાના બે ભૂલકાઓ છે, એક છે દીપિકા, કુમારી દીપિકા, અને માસ્ટર દેવાંશ. પ્લીઝ દોડીને સ્ટેજ પર આવી જાઓ બંને. બહુ જ સરસ. જુઓ, આ તમારા જેટલા જ નાના નાના ભૂલકા છે કે જે સ્કૂલમાં તમારી જેમ 5-7 વચ્ચે જ છે, પણ ખૂબ જ સરસ એડવાન્સ આસનો કરે છે. તો દીપિકાબેન, તમે કયું આસન પહેલાં કરવાના છો? હા, તમે ભુજંગ આસન, પૂર્ણ ભુજંગ આસન કરવાના છો, બહુ સરસ. અને દેવાંશ, તમે કુર્માસન કરવાના છો, બહુ સરસ. તો ચાલો આપણે નિહાળીએ કુર્માસન અને પૂર્ણ ભુજંગાસન. તો તમે તમારી રીતે જ પરફોર્મ કરો, હું આમાં તમને કોઈ જ કમાન્ડ નથી આપી રહ્યો. જુઓ,
કેટલી સરસ ફ્લેક્સિબિલિટી છે બંનેની, ખૂબ જ સરસ. જુઓ, દેવાંશ આપણને બતાવે છે કે તમે તમારું શરીર કેટલી પણ શરીર સૌષ્ઠવ ધરાવતું હોય, તમે ચાહો ઈચ્છા શક્તિ છે તો તમે દરેક આસન કરી જ શકો છો. ધીરેથી પાછા આવો બંને, બહુ જ સરસ. હવે તમે બીજા કયા આસન કરવાના છો? ચક્રાસન. તમે ચક્રાસન કરશો, બહુ સરસ. તમે પૂર્ણ ઉષ્ટ્રાસન, બહુ જ સરસ. ચલો કરો, ધીરેથી તમારી રીતે પોઝિશનમાં આવો બંને. વાહ, બહુ જ સરસ, ખૂબ જ સરસ. વાહ દેવાંશ, તમે આમાં એડવાન્સ પણ થોડું કરી શકશો? તમારા એક પગને ઉપર લઈ જાઓ, બહુ સરસ. હવે બેલેન્સ કરતા બીજા પગને પ્રયત્ન કરો ઉપર લઈ જવાનો, બહુ સરસ. હવે એક હાથને ઉપર લઈ જઈ શકાય, બહુ સરસ. બીજા હાથને લઈ જઈ શકાય, ધીરે ધીરે પ્રયત્ન કરો બેલેન્સ કરતા, વેરી ગુડ. હવે ધીરેથી આમાંથી કોણાસન જેવો પ્રયત્ન કે જેમાં બંને પગને આપણે સીધા કરી દઈએ છીએ લાંબા, વેરી ગુડ, બહુ સરસ. હવે ધીરેથી પાછા આવો. જો બાળ મિત્રો, આ તમારા જેટલા જ છે, બંને પાંચમામાં અને સાતમામાં ભણી રહ્યા છે, છતાં આ બધા આસનો કરે છે, બહુ જ સરસ. તો આ આસનો તમે પણ જો નિયમિત અભ્યાસ કરશો તો તમે પણ કરી જ શકશો, બરાબર છે? તો ચલો હવે આપણે આપણા કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રેયર સાથે કરીશું. પવન સર અને ઝીલ મેડમ મેટમાં આવીને બેસી જશો પ્લીઝ, બહુ સરસ. હવે પ્રાર્થના માટે આપણે સીધા જ બેસવાનું, બંને હાથ નમસ્કાર મુદ્રામાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્યવાદ દોસ્તો, થેન્ક યુ.